પોર્ટ દ્વારા જીવતા પશુઓની નિકાસ પર હાલ પૂરતી રોક લગાવી દેવામાં આવી છે। લોકડાઉનની સ્થિતિમાં કચ્છના તુણા બંદરેથી જીવતા પશુઓની અરબ દેશોમાં નિકાસ કરવાનો મુદ્દો સપાટી પર આવ્યો છે અને રાજ્યની સરહદોમાં અનેક ચેકપોસ્ટો હોવા છતાં પણ રાજસ્થાનથી હજારો પશુઓ ટ્રકમાં ભરી કચ્છમાં લાવવામાં આવ્યા હતા। જો કે ભુજના સામાજિક કાર્યકર ઈશ્વર દાદલાણીએ સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર પશુઓની નિકાસમાં આપવામાં આવેલ શરતોને ઉલ્લંઘન કરવામાં આવી રહ્યાનો મુદ્દો ઉપસ્થિત કરી રજૂઆત કરતા કંડલા પોર્ટ દ્વારા હંગામી ધોરણે પશુઓની નિકાસ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પહેલા હાઈકોર્ટે નિકાસ ઉપર જાનવરોને પ્રતિબંધ લગાવ્યું હતું ઘેટા બકરા ઉપર, પછી લોકો સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરતા સુપ્રીમ કોર્ટે અમુક ગાઈડલાઇન સાથે લોકોને પરમિશન આપેલી છે। એમાં ખાસ જે કન્ડિશન છે એ ઢોરોને નિકાસ કરતા પહેલાં સ્થાનિક આરોગ્ય અધિકારી પાસે સરકારી આરોગ્ય ખાતામાં એનો મેડિકલ ચેકઅપ કરાવીને સર્ટિફિકેટ લેવાનો, એમના બ્લડ સેમ્પલો ટેસ્ટ કરવાના કે એને કોઈ ગંભીર પ્રકારની બીમારી નથી, તો એ એક ખાસ જે શરત છે એનો અમલ કરવાનો હોય છે। તે અમલ આ પ્રકરણમાં જે બે દિવસ પહેલાં એક્સપોર્ટ થયો તેમાં કોઈ પણ અમલ થયો નથી અને કોરોનાની પરિસ્થિતિમાં તો ખાસ કરીને કોરોનાના નિયમોનો લોકડાઉનનો ઉલ્લંઘન કરી નાખેલ છે। તો મારો કહેવાનો એટલો છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે જે તે ખાતાના અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરીને પગલાં લેવા જોઈએ।